નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે કેવા મુદ્દા ઉપર વાત કરીએ છીએ, જે મુદ્દાનું સમાધાન સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. મુદ્દો છે પેનગેસ સાથે જોડાયેલો, એટલે કે પીજી સાથે જોડાયેલો. પીજી શબ્દ આવે ને ઘણા બધા લોકોના મગજમાં એમ આવે કે ક્યાંક ન્યુસન્સ તો ક્યાંક બબાલ, તો આ તમામ વસ્તુઓ ઘણી વખત સામે આવતી હોય છે. અને પીજી એક એવી વસ્તુ છે, પેઇન ગેસ્ટની વાત કરીએ તો એક એવી વસ્તુ છે, કોઈની જરૂરિયાત છે તો કોઈના માટે આ ત્રાસ સમાન બની ગયું છે. જ્યારે અલગ અલગ શહેરોમાંથી વિદ્યાર્થીઓ કે પછી નોકરી કરતા લોકો જ્યારે બીજા શહેરમાં આવે, એટલે રહેણાંકની વ્યવસ્થા જોવાની વાત હોય કે એની વૈકલ્પિક વ્યવસ્થા જોવાની વાત હોય, એટલે સૌથી પહેલાં એક વસ્તુ ધ્યાનમાં આવે પીજી. કે સૌ કોઈ એ ઈચ્છે કે ભાઈ પીજીની અંદર ક્યાંક સારું પીજી મળી જાય, કે જેમાં બધી સગવડો મળે, ખાવા પીવાથી લઈને બધી સગવડો મળી જાય, બજેટની અંદર હોય. કારણ કે તમે એક પોતાનું ઘર છોડીને બનવું છે અને એવા સમય બજેટ એક સૌથી મહત્વની વસ્તુ છે. 5,000 થી લઈને 20,000 સુધીના અમદાવાદની અંદર પીજી ચાલી રહ્યા છે, પરંતુ શું બધા લોકો અફોર્ડ કરી શકે છે? બધા લોકો 20 વાળા પીજી અફોર્ડ કરી શકે નથી, કરી શકતા. એટલે ક્યાંક જરૂરિયાત એ નોકરિયાત વર્ગની હોય કે પછી વિદ્યાર્થીની જરૂરિયાત એવી હોય કે એક સસ્તું સારું વ્યવસ્થિત પીજી મળે, રહેવાની એક વ્યવસ્થા મળે, તો એક નવા શહેરના પોતાના કેરિયરની શરૂઆત નવા શહેરમાં થઈ શકે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી પીજીને લઈને જે કકરાટ સામે આવી રહ્યો છે, પીજીને લઈને કહેવાય કે ઘણી બધી જગ્યાએ બબાલો પણ થઈ રહી છે. સોસાયટીની અંદર પીજી ચાલતું હોય એટલે સોસાયટીના રહીશો સાથે, પીજીમાં રહેતા બાળકો સાથે માથાકૂટ થાય ને આવી બધી ફરિયાદો ઘણી વખત સામે આવતી હોય છે. પછી શિવરંજનીની વાત હોય કે પછી કોતા વિસ્તારની વાત હોય, તમામ જગ્યાએ આ વસ્તુઓ સામે આવી રહી છે. એટલે આનું સમાધાન શું છે? સૌથી મહત્વની વસ્તુ એ છે કે આનું નિરાકરણ કેવી રીતે આવશે. શું યોગ્ય નિયમોનું પાલન કરવાથી આ સમસ્યાનો હલ આવી જશે? પીજીમાં થતા ત્રાસને કારણે કેટલીક સોસાયટીઓ, કેટલાક એપાર્ટમેન્ટ, કેટલીક જગ્યાએ તો હવે એવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે કે નો પીજી, કે પીજી ઇઝ નોટ એલાઉડ ઓવર હિયર, કે પીજી આ સોસાયટીમાં એલાઉ નહીં થાય. તો આ જે બાળકો આવે છે એમના માટે રહેવાની વ્યવસ્થા કેવી, શું સરકારે આના માટે કોઈ વ્યવસ્થા કરવી પડશે? આ તમામ ગૂંચવણો છે ને, ગૂંચવણોની ઉપર આપણે આજે વાતચીત કરીશું. પ્રયત્ન એવો કરીશું કે ક્યાંક આનું એક નિરાકરણ, ક્યાંક આનું એક સમાધાનનો એક માર્ગ મળે, એક સોલ્યુશનનો એક રસ્તો મળે, કે કયા રસ્તે જવાથી સોલ્યુશન આવશે. આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ભાનુબેન પટેલ, જેઓ પીજીના માલિક છે. ભાનુબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે હર્ષભાઈ સંઘાણી આપણી સાથે જોડાયા છે, જેઓ યુવા છે. હર્ષભાઈ, આપનું પણ સ્વાગત છે. હર્ષભાઈ, એઝ અ યુથ પીજીનું મહત્વ કેટલું હોય છે, અને પીજી સૌથી પહેલા એક વિદ્યાર્થી એક પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં જતો હોય એટલે સૌથી પહેલા એની રહેવાની એક ચિંતા હોય કે હું રહીશ ક્યાં, મારું એકોમોડેશન ક્યાં થશે, તો કયા કયા એક્સપેક્ટ જોતો હોય છે રહેણાંકને લઈને? પીજી એક છે ને ઇન્ટિગ્રલ પાર્ટ છે વેન એવર ઇટ કમ્સ ટુ સ્ટુડન્ટ્સ, કેમ કે પીજી અને હોસ્ટેલ અને સ્ટેઇંગ એના લાઈક કોઈક સ્ટે વગર એજ્યુકેશન માટે ક્યાંય ભી છોકરાઓ ફરતા હોય છે એ પોસિબલ નથી. ને એમાં તે અમદાવાદ જેવા હબમાં જ્યાં એજ્યુકેશન માટે છોકરાઓ ખાલી ગુજરાત જ નહીં પણ ભારતના અલગ અલગ જગ્યાથી આવી રહ્યા છે, ત્યારે પીજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તો ઓફકોર્સ ફોર ગર્લ્સ સેફટી થી લઈને બધી જ વસ્તુ હોય છે, કેમ કે અત્યારે સૌથી વધારે છોકરીઓ પીજીમાં મેં જોઈ રહ્યો છે કે આખા આખા પીજી છોકરીઓના હોય છે, અને બહુ બધી વસ્તુઓ જેમાં જોવામાં આવે છે, જેમ કે સેફટી છે, ફૂડ છે અને અનેક બીજી વસ્તુઓ હોય છે. જોડે જોડે સૌથી ઇમ્પોર્ટન્ટ હું માનીશ કે એ છે સેફટી અને ફૂડ, કેમ કે ફૂડ અને આ સેફટી એવી વસ્તુઓ છે કે જે બેઝિક નેસેસિટી છે, અને બીજી બધી વસ્તુ તો ચાલો એડ ઓન હોય છે. જી ભાનુબેન, જે રીતે હર્ષભાઈ વાતચીત કરી કે એક વિદ્યાર્થી જયારે એક શહેર પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં જાય એટલે રહેવા માટે પીજીની અંદર સૌથી મહત્વની વસ્તુ એક સારા રૂમની વ્યવસ્થા હોય, ત્યાં પાણી 24 કલાક મળતું હોય, આજુબાજુનો એરિયા સારો હોય, આજુબાજુમાં રહીશો સારા હોય, આ તમામ વસ્તુ એ જોતો હોય છે. તો સમસ્યા ક્યાં આવે છે? પીજી એ કોકના માટે વૈકલ્પિક વ્યવસ્થા છે તો કોકના માટે એક ત્રાસ છે. ક્યારેક મજબૂરીનો માર્યો એક બાળક પીજીની અંદર આવે ને આવી રીતે સોસાયટીના રહેણાંકો કે સોસાયટીના લોકો દ્વારા ત્રાસ થાય, તો એ જાય તો જાય ક્યાં? સાચી વાત છે. એમાં કેવું છે, બહારથી સ્ટુડન્ટ આવે, કોઈ જોબ કરવા માટે આવે, એ લોકોને એમના મા બાપ બી અહીંયા
એ લોકોને સેફટી જોઈને જ મૂકતા હોય છે કે મારું મારું મારો બાબો છે, બેબી છે, કોઈ બી એક્સ્ટ્રા જેટ, તો એને સેફટી મળી રહે, એની એની સિક્યોરિટી મળી રહે, એને જમવાનું સારું મળી રહે, એવી જગ્યા એ લોકો શોધતા. અને મેઇન તો એ પૈસાનું હોય છે, જે 5-6 હજાર સુધીનું સસ્તામાં સસ્તું બી પીજી સારી જગ્યાએ મળી રહેતું હોય તો એ લોકો એવી રીતે વ્યવસ્થા કરતા હોય છે એ લોકો. જી ભાનુબેન, ભાનુબેન તો પછી સોસાયટીઓ વચ્ચે અને જે બાળકો છે વચ્ચે કેમ ક્લેશિસ કેમ થાય છે, ત્રાસ કેમ થાય છે, ઘણી વખત ઘર્ષણ કેમ થાય છે? એ લોકો તો એમની બેન દીકરી છે, એ મદદથી જોવે તો કઈ ના થાય એ લોકો માટે. અને ભાનુબેન આપ તો પીજી, ભાનુબેન આપ તો પીજી ચલાવી રહ્યા છો, કેટલા વર્ષથી પીજી ચલાવી રહ્યા છો અને અત્યાર સુધીમાં કેવા કેવા અનુભવ થયા છે, શું આપ શું એક્ઝેક્ટલી કારણ શું સામે આવી રહ્યું છે? પીજી તો હું બહુ વર્ષોથી ચલાવું છું. મેં સ્ટાર્ટિંગ 1500 રૂપિયાથી કરેલું, છોકરીઓ રાખેલું, કેમ એક સેવા તરીકે કામ ચાલુ કરી હતું. અત્યારે મારા ત્યાં નોર્મલ પ્રાઇસમાં હું 5-6 હજાર 6-6 માં જ રાખું છું. ફૂડ સાથે ફૂડ, વાઇફાઈ આપીએ, ગેસ આપીએ, બધું ફેસિલિટી એ લોકોને આપીએ. કારણ કે બહારથી ભારતમાં ગમે તે જગ્યાએથી લોકો અહીંયા અમદાવાદમાં 15-20 હજારમાં જોબ કરતા હોય લોકો. પીજીમાં પૈસા આપો, થોડા પૈસા ઘરે બી એ લોકો મોકલાવવાના હોય છે. એટલે ન્યુસન્સ તો એવું નથી હોતું, પણ સામે ચાલી ન્યુસન્સ એ લોકો ભેગું થઈને કરે છે એવું લાગે છે. બિલકુલ, તો ક્યાંક સામે ચાલીને ન્યુસન્સ થતું એવું લાગે છે, પરંતુ બધા ભેગા થઈને છોકરીઓ આમ તેમ કેસરિયા કરના થાય એવું કરતો. પાપા તો બહાર ના. ભાનુબેન છે, હા બોલો. રહીશોનું એવું કેવું હોય છે ઘણી વખત કે જે પીજી ની અંદર છોકરીઓ રહેતી હોય છે, છોકરીઓ ટૂંકા વસ્ત્રો પહેરતી હોય છે, પછી ઘણી વખત એવા વર્તન હોય છે ને, વર્તનને કારણે સ્થાનિક લોકોને ઘણી તકલીફ પડતી હોય છે, શું આ વાત સાચી છે? નહીં, તકલીફ પડતી હોય તો જે પીજી ઓનર હોય એના જોડે બેસીને વાત કરી જાય, બધું સોલ્યુશન નીકળી જઈ શકે. કોઈ બી એક, બધા એવા ના હોય, સહમતી એકાદ એવું હોય તો એમની એ લોકો જોડે વાત કરીને બેસીને શાંતિથી વાત કરી શકાય એમને બીજું નુકસાન થતું હોય તો બી. બિલકુલ. અને ભાનુબેન અત્યાર પીજી ની વાત કરીએ તો પીજી માં એક કોઈ ધારા ધોરણ નથી, એક કહેવાય કે એક બજેટ ને લઈને કોઈ એક માપદંડ નથી કે આટલા બજેટ વાળું પીજી આવવું જોઈએ, આટલા બજેટ વાળું આવવું જોઈએ. દરેક પીજી ઓનર્સ પોતાના મન ફાવે એમ પૈસા વસૂલતા હોય છે, મન ફાવે એમ ભાડું લેતા હોય છે, અને ઘણી વખત સુવિધાઓ ખાલી કાગળ ઉપર લખવામાં આવતી હોય છે કે ભાઈ વાઈફાઈ મળશે, ભાઈ લોન્ડ્રી મળશે, કે ભાઈ 3 ટાઈમનું બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર મળશે. આ વસ્તુઓ હોય છે, ઘણી વખત એસી ના અલગથી ચાર્જીસ હોય છે, એસી મળશે, ઇલેક્ટ્રિસિટી બિલ છે એ પણ એની અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવતું હોય છે. પરંતુ જયારે વાસ્તવિકમાં એક સ્ટુડન્ટ જયારે પીજી ની અંદર જતો હોય તો વાસ્તવિકતા કઈક અલગ હોય છે, એવું પણ બનતું હોય છે ઘણી વખત. મારા ખ્યાલ મુજબ એવું હોય નહીં, કારણ કે બધા ત્યાં જ્યાં આગળ પીજીમાં આવે પેલા બધું ચેક કરે છે, પછી જ રહેવા આવતા હોય સ્ટુડન્ટ, એના પેરેન્ટ્સ બી જોડે આવતા હોય છે, બધું રિયાલિટી ચેક કરે પછી જ રાખતા હોય છે લોકો. બિલકુલ. પણ એક સમસ્યા એ પણ પીજી ને લઈને સામે આવે કે 3 રૂમ 3 છોકરાઓ રહી શકે કે 3 જણા રહી શકે એટલો રૂમ હોય, એની અંદર કેપેસિટી કરતા પણ વધારે બાળકો ભરી દેવામાં આવતા હોય છે, કેપેસિટી કરતા વધારે લોકો એની અંદર એકોમોડેટ કરી દેવામાં આવતા હોય છે. પણ એમાં કેવું, રેન્ટ, મકાન માલિક નું રેન્ટ વધારે હોય, એ લોકોનું ફૂડ નું પૈસા કાઢવાના એવું હોય તો એકાદું બેડ મૂકી દેતા હોય લોકો. બરાબર. ભાનુબેન જે પરિસ્થિતિ છે અત્યારે આ આખી પીજી પીજી ને લઈને જે બબાલો થઈ રહી છે કે પીજી ને લઈને જે પરિસ્થિતિઓ અત્યારે સમાચારમાં સૌથી વધારે વાત સામે આવી રહી છે, આ પરિસ્થિતિને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આમાં વાંક કઈ જગ્યાએ છે? આમાં વાંક સ્થાનિકોનો કાઢવો જે સોસાયટીમાં રહેતા હોય એનો કાઢવો, વાંક પીજી જે ઓનર્સ છે કે પીજી ચલાવનાર છે ઓર્ગેનાઇઝરો છે એનો કાઢવો, કે પછી છોકરાઓનો કાઢવો? વાત તો કોઈ તો મેં કહ્યું પહેલા આગળ કે કઈ બી પ્રોબ્લેમ બેસી સોલ્વ કરી શકાય. સ્ટુડન્ટો કે જોબ કરવા વાળા રાતે 8 થી 8:30 પછી જ લોકો જોબ પરથી છૂટતા હોય છે. આઈને પીજીમાં જમવાનું કરે, કલાક એક જાય, 5-10 મિનિટ બહાર નીકળતા હોય, એમાં જ એ પ્રોબ્લેમ હોય. એટલે બેસીને સોલ્વ કરે, ટાઈમિંગ સેટ કરે તો બધું સોલ્વ થઈ જાય ત્યાં. બિલકુલ. હર્ષભાઈ જે રીતે ભાનુબેને વાતચીત કરી કે પ્રોબ્લેમ ત્યાં થાય છે કે લેટ નાઇટ ની વાત આવે,
અને સૌથી મહત્વની અત્યારે તો એવા રોલ્સ આપણા ત્યાં પીજી ની અંદર એવા છે કે આફ્ટર 11 તમે એન્ટર પણ ના થઈ શકો અને આફ્ટર 11 તમે બહાર પણ ના જઈ શકો. આવા રૂલ્સ પણ ઘણા પીજી ની અંદર ચાલતા હોય છે. હવે આપણે એક એક્ઝામ્પલની રીતે પણ જોઈએ તો કોઈ પણ આઈટી ફિલ્ડ ની અંદર જોબ કરવા વાળો વ્યક્તિ કે કોઈ પણ શિફ્ટ પદ્ધતિની અંદર જોબ કરવા વાળો વ્યક્તિ એ અગર કોઈ પીજીમાં રહેતો હોય, જેમ કે સપોઝ ટુ બી આપણે વાત કરીએ કે મીડિયાની અંદર કામ કરવા વાળો વ્યક્તિ હોય અને પીજી ની અંદર રહેતો હોય, તો એની શિફ્ટ ટાઈમ એવા હોય કે એને 12 વાગે કામ કરીને ઘરે જવું પડે અને 1 વાગે કામ કરીને જવું પડે. કામની કોઈ નિશ્ચિત સમયની કોઈ નિશ્ચિતતા નથી હોતી. આ સમય જે ત્રાસ કદાચ એ વિદ્યાર્થી ઉપર કે એ નોકરિયાત વ્યક્તિ ઉપર સામે આવે, તો આ પરિસ્થિતિનું ડીલ કેવી રીતે કરવું? કારણ કે રૂલ્સ તો બધા માટે પછી એક સરખા હોય કે જો પીજીમાં એક વ્યક્તિ 11 વાગે આવી શકે, 12 વાગે જઈ શકે, તો પછી બીજા બધા સ્ટુડન્ટ્સ હોય કે બીજા અન્ય જે પીજીના સાથે રહેનારા લોકો હોય એ પણ પછી આક્ષેપ કરે કે આમાં રૂલ્સ બધા માટે સરખા હોવા જોઈએ. તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? પહેલા તો મને લાગે છે કે આ બધા રૂલ્સ એકદમ જ ઇનસેન્સિબલ છે અને આમાં બહુ બધી જગ્યાએ એવું બી થાય છે કે સૂકા પાછળ લીલું પડે. હવે એકાદ બે જેમ માનુજીએ કીધું એવી રીતે હોય છે છોકરાઓ, બટ એના પાછળ મને લાગે છે પેઈંગ ગેસ્ટ જયારે આવતા હોય છે છોકરાઓ, ત્યારે એની પાછળ એના બહુ બધા હોય છે. બહુ બધા મેં જોયેલા છે જે મારી ઉંમરના છોકરાઓ છે, જે 19-20 થી લઈને ઇવન 35 યર્સ સુધીના છે, જે લોકો ભણતા બી હોય છે, જોડે જોબ બી કરતા હોય છે અને જોડે એના પૈસા કમાય એમાંથી પીજીમાં બી રહેતા હોય અને પાછળ આગળ મોકલતા બી હોય છે એમના ઘરે. તો મને લાગે ક્યાંક ને ક્યાંક બહુ જ ઇનસેન્સિબલ ટોપિક્સ હોય છે, જેમ કે છોકરા છોકરી પીજીમાં રાતના 12 વાગ્યા પછી આવે છે. ભાઈ એની જોબ છે 12 વાગ્યા સુધી, તો એ 12 વાગ્યા પછી જ આવશે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક બહુ જ આવા સેન્સલેસ વાત ઉપર બાંધવાનું થઈ જાય છે. અને મેં બહુ બધી જગ્યાએ જોયેલું બી છે, ઇવન ગાંધીનગર સાઈડ મેં જોયેલું છે, કુડાસન સાઈડ, જ્યાં બહુ બધા પીજી છે એક જોડે, ત્યાં બી મેં જોડે એકદમ સેન્સ વગરની વાતો હોય છે કે તમે 11 વાગ્યા પછી કેમ આવો છો, એન્ટ્રી 11 વાગ્યા પછી એન્ટ્રી બનશે. હવે કોલેજ જ જો અગર તમને લોકોને 8 વાગ્યા સુધી કોલેજ ચાલતું હોય, વર્કશોપ ચાલતું હોય, એની પછી તમે જોબ ઉપર જાઓ છો, ને તમે જે રીતે કીધું મીડિયા હોય, મીડિયાની કોઈ બી આર્ટિસ્ટિક ફિલ્ડ હોય, કોઈ બી ઓપન ફિલ્ડ હોય, એમાં ટાઈમિંગ સેટ નથી હોતા. તો એ જયારે છોકરો પાછો જાય છે, છોકરો છોકરી રાતે પહોંચે છે, તો ત્યારે તમે સેન્સલેસ મુદ્દા કે કેમ લેટ આવ્યો, તું કેમ લેટ આવી, એના મા બાપને પ્રોબ્લેમ નથી હોતો. જયારે એમના મા બાપ એટલે બધા લોકોને ખબર હોય છે કે કામથી સીધો આવી રહ્યો છે, તો આવી સેન્સલેસ મુદ્દાઓ પર ઝઘડાઓ કરવામાં આવે છે અને એના નામ ઉપર પીજી બદનામ કરવામાં આવે છે. એટલે મને લાગે છે આવા સાવ સેન્સ વગરની વાતો ઉપર, જેમ સૌથી પહેલા કીધું કે જો તમે છોકરા છોકરીને પોતાના છોકરા છોકરીની જેમ ગણીને ચાલશો. હું અહીંયા જોઈ રહ્યો છું મારી બાજુમાં જે પીજીમાં રહે છે એને, અહીંયા દાદીજી છે, એના ઉપર જ દાદીજી રહે છે, એ લોકો બધા ભેગા મળીને રહે છે. બિચારો પેલો છોકરો એકલો રહે છે, કંઈક 19 વર્ષનો છે, એને ક્યારેક લેટ થઈ ગયો હોય તો પેલા દાદીજી એમ રાખે જેમ કે એનો પોતાનો સગો છોકરો હોય. એટલે મને લાગે છે ક્યાંક ને ક્યાંક પોતાની વિચારધારા ઉપર હોય છે, પોતાના સમાજની વિચારધારા ઉપર હોય છે. પછી દર વખતે છોકરા ઉપર ને યુવાનો ઉપર તમે આંગળી ચીંધો નથી. હું એવું નથી કેતો કે દર વખતે છોકરાઓ જ સાચા હોય છે, કોઈક વખતે એ બી એમણે કંઈક દુષ્કર્મો કર્યા, કોઈ ખોટું કામ કર્યું હોય, એ બી હોઈ શકે છે. બટ બધી વખતે તમે એવી રીતે કહી શકો કે બધા પીજીમાં ફોલ્ટ છે તો હું નથી માનતો, એવું હોઈ શકે છે. બિલકુલ સાચી વાત છે. ક્યાંક તમારી પ્રવૃત્તિઓ ઘણી વખત કહેવાય ને કે જે રીતે હર્ષભાઈ વાત કરી કે સુકા સાથે લીલું પણ ઘણી વખત બળી જતું હોય છે. 100 સારા હોય પણ એક વિદ્યાર્થી કે એક પીજી ની અંદર એક સ્ટુડન્ટ કે એક નોકરિયાત વર્ગ એક વ્યક્તિ જો ખરાબ નીકળે તો એ 99 લોકોનું એની ઉપર એક છાપ બની જતી હોય છે કે આ 99 ખરાબ જ હશે. પરંતુ હર્ષભાઈ, ક્યાં કલ્ચરનો એક ડિફરન્સ આપણા ત્યાં જોવા આપણે કહી શકીએ કે આપણા ત્યાં કલ્ચર હજુ પણ એ પછાત કલ્ચરની અંદર છે? તમે અમદાવાદની વાત કરો, મેટ્રો સિટી છે, આપણે અમદાવાદની વાત કમ્પેરિઝન જો કરીએ મુંબઈ બેંગ્લોર સાથે કરીએ, મુંબઈમાં પણ ઘણા પીજી ચાલે છે, મુંબઈમાં પણ કરોડો યુવકો કોઈ આર્ટિસ્ટ બનવા જાય છે, કોઈ નોકરિયાત માટે જાય છે, ઘણા બધા પોતપોતાના અલગ અલગ સપના લઈને મુંબઈમાં જતા હોય છે. આવી પરિસ્થિતિમાં એ લોકો પણ ત્યાં રહેતા હોય છે અને ત્યાં તો ખુલ્લી રીતે છોકરાઓ છોકરીઓના ઘરે જઈ શકે છે, છોકરીઓ છોકરાના ઘરે આવી શકે છે. આ કલ્ચરનો ક્યાંક એક એડોપ્શન છે એ કદાચ અમદાવાદની અંદર, ભલે આપણે મેટ્રો સિટી કહીએ છીએ, પરંતુ એ હજુ એડોપ્શન આવ્યું નથી એવું કહી શકીએ આપણે? 100% કહી શકીએ કે એક્સેપ્ટન્સ લેવલ આપણી પાસે ઓછું છે. કારણ કે ખાલી છોકરા છોકરીની જ વાત નથી કરવી, હું વાત કરીશ જેમ કે કોઈ બેચલર્સ હોય છે તો બી આપણે પીજી ફ્લેટ રેન્ટ ઉપર આપવામાં નથી માંગતા. જેમ કે મારે પોતાને જ, મારે ત્યાં જે ઇન્ટર્ન્સ આવ્યા હતા બહારથી, બધા ઇન્ડિયાના અલગ અલગ પાર્ટ પરથી મારી કંપનીમાં કામ કરવા, તે લોકોને એક બેચલર્સ ને એક ફ્લેટ નતા મળતા. પછી અંતે પીજીમાં એમણે લોકોએ લીધું, પીજીમાં એ લોકોએ સેફ પણ વધારે ફીલ કર્યું જે બી હોય. બટ આપણે એક એક્સેપ્ટન્સ લેવલ જ નથી કે જો છોકરા છોકરીઓને આપણે ફ્લેટ નથી આપી શકતા, એક રહેવા માટે જગ્યા નથી આપી શકતા અને હોસ્ટેલ બી ના મળે ટૂંક સમય માટે, તો એ પીજી એક જ એના માટે લાસ્ટ ઓપ્શન બને જાય.
તો ત્યારે મને લાગે છે કે આપણે એક્સેપ્ટન્સ લેવલ, બીજી વાત આવે છે અલગ અલગ કાસ્ટ ના લોકોને જોડે મળીને રહેવા વાળું એક્સેપ્ટન્સ, એ બી આપણામાં થોડું ઘટે છે. કેમ કે મેં જોયું છે કે કોઈ જે એ મેજોરિટી કાસ્ટ છે એની બહાર નું કોઈ આવે છે અને એ રહેવા માંગે છે તો ત્યારે એક શું કહેવાય કે એ લોકો ઓપનલી એક્સેપ્ટ નથી કરી લેતા એ લોકોને. પછી એ એક બેચલર હોય, મેરિડ કપલ હોય કે ફેમિલી હોય, એને એક્સેપ્ટન્સ નથી. એટલે પીજી ની તો વાત બહુ દૂર રહી ગઈ. એટલે હું માનીશ કે આપણું એક્સેપ્ટન્સ લેવલ જ બહુ ઓછું છે. બિલકુલ ભાનુબેન, શું એવું આપણે માની શકીએ કે એક્સેપ્ટન્સ લેવલ આપણું ઓછું છે? અને ઘણી આજે હર્ષભાઈએ વાતચીત કરી કે ઘણી જગ્યાએ એવી હોય છે કે જ્યાં સિંગલ પર્સનને રૂમ જ નથી આપવામાં આવતા, સિંગલ ઇઝ નોટ એલાઉ, એ પછી કોઈ પણ સોસાયટી હોય એની અંદર સિંગલને એલાઉ નથી કરતા. તો આ વાત સાચી છે ને? આ એક્સેપ્ટન્સ લેવલ કેમ હજુ આપણામાં નથી? આપણે વાત તો ઘણી બધી કરીએ છીએ કે અમદાવાદ નાઇટ લાઈફ ની વાત કરીએ, અમદાવાદ મેટ્રો સિટી ની વાત કરીએ, તો હજુ એ સ્વીકૃતિ કેમ નથી મળી રહી? સાચી વાત છે, કોઈ આપતું નથી એ રીતે. અને પીજીમાં બી ગર્લ્સ એકલી રહેતી હોય, એટલા બધા રૂલ્સ હોય છે એની અંદર કે બોય સોસાયટી અંદર એમનો ઘરની અંદર કોઈ પેરેન્ટ્સ માં બોય જાય હોય ને તો બી નથી જવા દેતા, તો બી એ લોકોને સોસાયટી હોય એટલે પીજી એટલે એવી નજરે એ લોકો જોવે છે ને કે આ પીજી વાળી છોકરી છે. તો પીજી તો ક્યાં ક્યાં ભાનુબેન એવું કહેવાય રહ્યું છે પીજી એટલે ન્યુસન્સ નું ઘર, શું આ શબ્દને આપણે યોગ્ય ઠેરવી શકીએ? વિચારસરણી એમની થોડી બદલવી પડે કે એ બી આપણા દીકરા દીકરી છે એ રીતે જોવે એ લોકોને. બિલકુલ હર્ષભાઈ, જે મારો પ્રશ્ન ભાનુબેન ને હતો કે સ્થાનિક જે જગ્યાએ પીજી ચાલતું હોય છે ત્યાં સ્થાનિક લોકો એવું જ માનતા હોય છે, સ્વાભાવિક રીતે હું માનું ત્યાં સુધી 80% લોકોની મેન્ટાલિટી કદાચ એવી હશે કે પીજી ચાલી રહ્યું છે અહીંયા આજ આ સોસાયટી આ એપાર્ટમેન્ટની અંદર, એટલે ઓલમોસ્ટ ત્યાં ન્યુસન્સ નું ઘર હશે. એ પછી બોયઝ હોય, વેધર ઇટ ઇઝ ગર્લ્સ પીજી હોય કે પછી બોયઝ પીજી હોય, તો શું આ શબ્દની અંદર આ પીજી આ પીજી વર્ગને લેવું એ યોગ્ય રહેશે? ન્યુસન્સ તો જ્યાં કરવું હોય ત્યાં થઈ શકે એમ છે. એટલે તમે ખાલી પીજી ને એક ફ્રેમ કરીને કહી દો કે આ ન્યુસન્સ વાળી જગ્યા છે ને આ ન્યુસન્સ વગરની જગ્યા છે, તો હું કહીશ કે તમે એકવાર બહાર જઈને તમે બીજી બધી હોસ્ટેલ્સ બી જોઈ લો, ત્યાં જેટલું ન્યુસન્સ ને જેટલું અંદરખાની થતું હશે એટલું કદાચ પીજીમાં બી નહીં થતું હોય. એટલે બધી જગ્યાને તમે આપણે એક મોનોટોનસ રીતે એકવાર સેટ કરીને માઇન્ડસેટ થી જોઈએ તો એ ના ચાલે. કેમકે મેં લાઈવ એક્ઝામ્પલ જોયેલું છે ગાંધીનગરમાં, એક આખી આખી સોસાયટી છે જે પીજી થી છે, ઓલમોસ્ટ આખી સોસાયટી પીજી ની છે, અને ત્યાં થોડા બહારના રહેવા વાળા બી છે, તો એ લોકોને પ્રોબ્લેમ હતા પહેલા, અને પછી જયારે એ લોકો લાઈવ એક્ઝામ્પલ જોયો, જયારે એક દાદી હતા જે લાઈક ખાલી દાદા દાદી રહેતા ને એમને કઈ રાતે પ્રોબ્લેમ પડે તો ત્યારે ત્યાંના જ પીજી ના છોકરાએ તેમને હેલ્પ કરી, હોસ્પિટલ પહોંચાડ્યા, એની પછી એની આખી વિચારધારા ફરી ગઈ. એટલે મને લાગે છે તમે લોકો પોતાના છોકરાને તેમ આપણે વાત કરીને માનીને રાખો ને તો કઈ જ ના થાય, ને તમે સીધા ઝઘડા કરવા માંડો ને પછી પોતે જ તમે મોઢામાં આંગળી નાખીને ઝઘડો કરાવો ત્યારે પછી ન્યુસન્સ તમે બી કરો છો એવું જ ગણાશે. એટલે મને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે આપણી પોતાની વિચારધારા બદલો અને કઈ પ્રોબ્લેમ હોય તો તમે વાત કરીને એનું સમાધાન લાવો. બિલકુલ, વાત કરીને સમાધાન લાવવાની વાત છે, પરંતુ એમાં ઘણી વખત વાત કહેતાની સાથે જ વણસતી હોય છે. ઘણી વખત આપણે સમાચારોની વાત કરીએ તો ઘણી એવી બબાલો પણ સામે આવી છે કે ઘણા એવા ક્લેશિસ સામે આવ્યા છે કે છોકરીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે, અને છોકરીઓ જે પીજી ની અંદર રહેતી હોય છે ટૂંકા વસ્ત્રો પહેરે છે એટલા માટે ત્યાં જે સ્થાનિક લોકો રહેતા હોય છે એમની વસ્તુ ગમતી નથી હોતી. પણ છોકરીઓ સામે જે પીજીમાં રહેવા વાળી છોકરીઓ છે એ પણ એવો આક્ષેપ કરે છે કે અમે જેટલા ટૂંકા કપડાં પહેરીએ છીએ એનાથી તો વધારે અહીંયા રહેનારા આંટી લોકો કે સ્થાનિક લોકો પણ વધારે ટૂંકા કપડાં પહેરે છે. તો આ પરિસ્થિતિમાં કેવી રીતે બેલેન્સ કરવું? હું તો કહીશ આ ટૂંકા કપડાની વસ્તુ નથી, આ ટૂંકા વિચારધારાની વાત છે. અરે તમે ટૂંકા કપડાં તો ગમે એ પહેરે, ગમે એ રીતના કપડાં પહેરી શકે એની કઈ વાત નથી. આ ટૂંકા વિચારધારાની વાત છે, નાની વિચારધારાની વાત છે ને નાની સોચની વાત છે. જ્યારે તમે તમારી પોતાની એને મા દીકરીની તરીકે તમે જો રાખી શકો છો તો તમારી એ નજર જ ત્યાં ના જવી જોઈએ. એવા ટૂંકા કપડાં પહેરે કે ગમે પહેરે, તમારી નજર એવી રીતે જોવી જોઈએ કે પોતાની બેન છે કે પોતાની માં છે કે પોતાના બા છે કે પોતાના ઘરની તમે જેમ રાખો તો પછી એ ટૂંકા વસ્ત્ર બી નહીં ગણે. કેમ કે પોતાની દીકરીને જયારે તમે ઇવેલ્યુએટ કરવા જશો અને પછી તમે બીજાની દીકરીને ઇવેલ્યુએટ કરો કે પોતાના દીકરાની યાર વાત કરો ને પછી તમે બીજા દીકરાને ઇવેલ્યુએટ કરો પછી તમે કોઈને જજ કરી શકો છો.
ભાનુબેન, આ પ્રશ્ન સૌથી સામાન્ય કદાચ આપને પણ, આપ જેટલા સમયથી આ પીજીનો વ્યવસાય કરી રહ્યા છો, આપને પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હશે, આવી ફરિયાદોનો સામનો કરવો પડ્યો. નોર્મલ છે, પણ હર્ષભાઈ કીધું સાચી વાત છે. જી ભાનુબેન, તો જે રીતે જે ફરિયાદો થતી હોય છે કે ટૂંકા કપડાને લઈને, કે પછી મોડા સુધી જાગવાને લઈને, કે પછી ઘણી વખત છોકરાઓના પીજીની અંદર સ્થાનિક લોકો એવા આક્ષેપો પણ કરતા હોય છે કે છોકરાઓ અહીંયા દારૂ પીવે છે, કે પછી ધીંગા મસ્તીઓ વધારે કરે છે, જોરજોરથી અવાજ કરે છે, જોરજોરથી વાતો કરે છે, જોરજોરથી કદાચ ઘણી વખત એવું હોય કે જોરજોરથી ગુસ્સાની અંદર એબ્યુસિવ લેંગ્વેજનો પણ ઉપયોગ થતો હોય છે, આવી બધી ફરિયાદો આવતી હોય તો સમાધાન કેવી રીતે થતું હોય છે? સમાધાનમાં તો એ કોઈ બી બાજુમાં રહેતા મકાન માલિકો એના જે વાત કરે તરત એનું સમાધાન થઈ જાય છે. એવું નહીં હોય કે સમાધાન ના થાય, ઝઘડો કરવો હોય ત્યાં થાય, ના કરવો સમાધાન કરવું તો બધું થઈ જાય. બિલકુલ. તો પણ સમાધાન તો વાતચીત થી થાય જ છે, અને એ સમાધાન નીકળી પણ જાય છે, પરંતુ એ મુદ્દાઓ વણસી કેમ જાય છે? તો પછી એ મીડિયામાં આવે, એ પેપરમાં આવે, કે પછી ન્યૂઝમાં આવે, એ તો એમની સોચ એવી છે. ક્યાંક એક માનસિકતા ઉપર એક સૌથી મોટો પ્રશ્ન આવે છે. હર્ષભાઈ, ઘણા બધા આક્ષેપો બોયઝ પીજી ની અંદર સૌથી મોટા વધારે થતા હશે. ચલો, છોકરીઓના પીજીમાં તો જે પણ રેસિડેન્સ વિસ્તારની અંદર છોકરીઓનું પીજી ચાલતું હશે કે ગર્લ્સ પીજી ચાલતા હશે, તો એમાં તો લોકો એક સેફલી રીતે જોતા હોય છે કે ચલો ભાઈ છોકરીઓ છે એટલે વાંધો નથી. પણ બોયઝ પીજીની જો વાત કરીએ ખાસ કરીને, તો એમાં સૌથી મોટા ઇસ્યુઝ એ આવે છે કે લેટ નાઇટ સુધી જાગવાનું, ઘણી વખત આ પાર્ટીઝ કે એવી બધી વાત હોય કે દારૂ પીવાની વાત હોય લોકોને ભેગા કરીને, એક એક ફરિયાદ સામે આવે. એબ્યુસિવ લેંગ્વેજ ને લઈને સૌથી વધુ એક ફરિયાદ સામે આવતી હોય છે, છોકરાઓ જોર જોરથી ગાળો બોલતા હોય, આવી ફરિયાદો પણ સામે આવતી હોય છે. તો આ ખરેખરમાં છોકરાઓએ, જે પીજી ની અંદર રહેતા છોકરાઓએ, એમણે પણ જે તે વિસ્તારમાં રહેતા હોય છે એના ડેકોરેટમ, એની જે જગ્યા છે જગ્યા પ્રમાણે રહેવું જોઈએ, એ પણ એ લોકોએ પણ એ વસ્તુ સમજવી જ પડશે ને કે આપણે કોઈ જગ્યાએ રહીએ છીએ તો આપણે જગ્યાને અનુકૂળ થઈને રહેવું પડશે. એક એક ઉદાહરણ એ આપને આપી દો કે જ્યારે ઇન્ડિયાનો છોકરો કે ઇન્ડિયાનો યુવક કોઈ પણ સ્ટુડન્ટ તરીકે સ્ટુડન્ટ વિઝા લઈને બહાર વિદેશની કન્ટ્રીમાં જાય છે કે નોકરી કરવા માટે વિદેશની કન્ટ્રીમાં જાય છે, તો આપણે ત્યાં એ બધી વસ્તુ એક્સેપ્ટ કરી લઈએ છીએ, આપણે એના એ કન્ટ્રીના અનુરૂપ આપણું જીવનશૈલી બનાવી લઈએ છીએ કે જાહેરમાં થૂંકવું નહીં, જોરથી બોલવું નહીં, ખોટા રૂલ્સ રેગ્યુલેશન તોડવા નહીં. તો આપણા ત્યાં જ કેમ આપણે આ બધા રૂલ્સ અને રેગ્યુલેશન નો વાયોલેશન કરતા હોઈએ છીએ? હું તો એ માનીશ કે આ એક કોઈ પ્રકારના અસામાજિક તત્વો જે થતા હોય છે એ ના થવા જોઈએ, અને એ જો અગર પીજીમાં થતા હોય તો એની કડક થી કડક જે કારવાઈ હોય એ કરવી જોઈએ. કારણ કે જયારે બોયઝ પીજી ની વાત આવે છે, ખાલી બોયઝ ને ગર્લ્સ ની, હવે તો બોયઝ ગર્લ્સ માં કઈ એવું બને ડિફરન્સિએશન લાગતું જ નથી, બધી વસ્તુ બંને જગ્યાએ થઈ શકે છે. બટ એ પર્સનલ લેવલ ઉપર હોય છે કે તમારે પીજીમાં કરવું, ઘરે કરવું, બહાર કરવું, ગમે તે તમે જો અસામાજિક તત્વો કરવા છે એ કરી શકો છો, એટલે એને ખાલી આપણે પીજી સુધી લિમિટેડ ના કરી શકીએ. અને જો આવું થતું હોય તો તેને સોસાયટીમાં ઓફકોર્સ ચેરમેન થી લઈને જે બી હોય છે એને કડક થી કડક કારવાઈ કરવી જોઈએ, અને જે પીજી ના ઓનર હોય એને ડાયરેક્ટ જાણ કરીને એને કઈ રીતે ત્યાંથી જ બંધ કરવું, તેની લીગલ એક્શન લેવી જોઈએ. બિલકુલ, લીગલ એક્શન લેવી જોઈએ. અને એક છેલ્લો પ્રશ્ન ભાનુબેન આપને પૂછવા માંગીશ, અને જે આ સમસ્યાઓ જે પીજી ને લઈને સામે આવતી હોય છે, છેલ્લું આનું સમાધાન શું છે પીજી ની અંદર? આવી બધી ફરિયાદો સ્થાનિક લોકોને ના થાય, પીજીમાં રહેનારા બાળકોને ના થાય, એ પછી સ્ટુડન્ટ હોય કે નોકરિયાત વર્ગના લોકો હોય, આ લોકોને આવી તકલીફો ના પડે, સાથે સાથે સ્થાનિક લોકોને પણ તકલીફ ના પડે, પીજી પણ વ્યવસ્થિત ચાલે અને સ્થાનિક લોકોનું પણ જીવનશૈલી પેરેલલ ચાલે, તો આ વસ્તુ માટે શું કરવું જોઈએ? એના માટે રૂલ્સ બનાવવા જોઈએ, કોઈ બી રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ચાલો તો કઈ નહીં થાય. રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ઘણી વખત રૂલ્સ હોય છે પરંતુ રૂલ્સ પાળવામાં નથી આવતા, એવું પણ થતું હોય છે ભાનુબેન? નહીં, ગાઈડલાઇન્સ પાળવામાં ટોટલી પાળવામાં આવે, કોઈ જગ્યાએ એવું થઈ શકે નથી કહેતા, સોમાંથી એક જગ્યાએ થઈ શકે એવું, પણ એના કોઈ બી જગ્યાએ ના થતું હોય તો એને મકાન માલિક છે, કોઈ પીજી છે, ઓનર હોય, એના જોડે વાત કરીને કહી શકો કે ભાઈ આની અંદર આ રીતે મિશ્રણ થાય છે, તમે બંધ કરાવો. બિલકુલ બિલકુલ દર્શક મિત્રો, પીજી એટલે ન્યુસન્સ નું ઘર, એ વાત એ પ્રેમની અંદર ન્યુસન્સ ના ઘરના પ્રેમમાં મૂકવી એ તદ્દન ખોટી વાત હશે. કારણ કે ઘણી વખત અસામાજિક પ્રવૃત્તિઓ એ માત્ર પીજી ની અંદર થાય એવું નથી હોતું,
એ બધી જગ્યાએ સામાજિક પ્રવૃત્તિઓ કરવા વાળા તો બધી જગ્યાએ ખુલ્લામાં કરતા હોય છે, પરંતુ મહત્વની વસ્તુ એટલી છે કે પીજી ની અંદર કોઈ તકલીફ પડી રહી છે, સ્થાનિકોને કોઈ તકલીફ પડી રહી છે, તો એનું નિરાકરણ બેસીને કે વાતચીત કરીને થઈ શકે છે. એટલે આપણે આશા એવી રાખીએ કે પીજીને લઈને જે બબાલો થાય છે કે પીજીને લઈને લોકો જે એમ કહે છે કે ત્રાસ થઈ રહ્યો છે, આ ત્રાસ નહીં, પરંતુ આપણે એમ સમજીએ કે આપણા બાળકો જો બીજી જગ્યાએ જશે તો એમને પણ આ તકલીફનો સામનો કરવો પડશે. એટલે જો હળીમળીને રહીશું તો આ જે સમસ્યા છે એનું ચોક્કસથી નિરાકરણ આવશે એવી આશા રાખીએ કે આવનારા દિવસોમાં પીજી અને સ્થાનિક લોકો વચ્ચે એ સુમેરબેન અને હર્ષભાઈ આ બંને અમારી સાથે જોડાયા, માહિતી આપી બદલ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજની રજૂઆતમાં આજ બસ આટલું જ, ફરીથી મળીશું. નમસ્કાર.